નમસ્કાર, આપ જો રાજ્ય સમાચાર સુપરફાસ્ટ, આપની સાથે હું છું વિધાતા. સૌથી પહેલા મહત્વના સમાચાર તરફ નજર. તો મોરબીના કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ કરી લેવાઈ છે. નાની સિંચાઈ યોજનામાં કૌભાંડ મામલે ધરપકડની કાર્યવાહી હાથ ધરાઈ. હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાની ધરપકડ કરાઈ છે. તો ભરત ગડેશિયાની પણ ધરપકડ કરી લેવાઈ છે. મોરબી એલસીબીએ ધરપકડની કાર્યવાહી કરી છે. તો મોરબી ડીવાયએસપી મનોજ જોશીએ વધુ તપાસ આ મામલે હાથ ધરી છે. વકીલ તેમજ ધારાસભ્યની સંડોવણી બાદ મોટા ખુલાસાની પણ શક્યતાઓ જોવાઈ રહી છે. મોરબીમાં નાની સિંચાઈ કૌભાંડ મામલે ધારાસભ્યની ધરપકડ કરી લેવાઈ છે. એલસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ. ધાંગધ્રાના હળવદના એમએલએની ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે. તો આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. કોંગ્રેસી ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાની ધરપકડ કરવામાં આવી છે. તેમની સાથે જ ભરત ગડેશિયાની પણ ધરપકડ કરી લેવાઈ છે. તો સંડોવણીની જે શક્યતા હતી તે સંડોવણી બહાર આવ્યા બાદ હવે મોટા ખુલાસાઓ થાય તેવી પણ સંભાવનાઓ છે. મોરબીમાં કાર્યવાહી હાથ ધરાઈ છે. નાની સિંચાઈ યોજના કૌભાંડ મામલે કાર્યવાહીનો દોર જોવા મળ્યો છે. ધરપકડનો દોર જોવા મળ્યો છે. ત્યાં ધાંગધ્રાના હળવદના એમએલએની ધરપકડ કરવામાં આવી છે. તો મોરબી ડીવાયએસપી બનો જોશીએ આ અંગેની વધુ તપાસ પણ હાથ ધરી છે. વકીલ તેમજ ધારાસભ્યની સંડોવણી બાદ હવે મોટા ખુલાસાઓ થઈ શકે છે આ મામલે. મોરબીમાં કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ કરી લેવાઈ છે. આ ધરપકડ નાની સિંચાઈ યોજનામાં કૌભાંડ મામલે કરાઈ છે. હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ ભરત ગડેશિયાની પણ ધરપકડ કરી લેવાઈ છે. એટલે કે વકીલ તેમજ ધારાસભ્યની સંડોવણી બહાર આવી હતી આ કૌભાંડમાં. ત્યારે હવે આખા કૌભાંડમાં વધુ કેટલાક ખુલાસાઓ પણ થઈ શકે છે. નાની સિંચાઈ યોજનામાં ધરપકડ કરવામાં આવી છે આ મામલે, કારણ કે કૌભાંડ જે મસપૂટું સામે આવ્યું હતું ત્યારે અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વાદ દ્વારકાની દ્વારકાના ગુંદા ગામમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે. 60થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. તો ન્યૂઝ 18ના અહેવાલને પગલે જિલ્લા આરોગ્ય અધિકારીએ કામગીરી શરૂ કરી છે. ગામમાં તાત્કાલિક ધોરણે આરોગ્યની ટીમોને મોકલવામાં આવી છે. ફોગિંગ તેમજ ટાંકાઓમાં દવા છંટકાવની કામગીરી પણ હાથ ધરી દેવાઈ છે. તો ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે દ્વારકામાં. 60થી વધુ કેસ નોંધાયા છે. તો દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ત્યારે ડેન્ગ્યુના કેસમાં વધારો થતાં આરોગ્ય તંત્ર ચિંતિત બન્યું છે, દોડતું થયું છે. તો ગામમાં તાત્કાલિક ટીમને ખાસ મોકલવામાં આવી છે. તો ફોગિંગ અને ટાંકાઓમાં દવાની છંટકાવને લઈને કામગીરી હાથ ધરાઈ છે. તો વધુ ડેન્ગ્યુ ન ફેલાય તે માટે હાલમાં પગલાં લેવાઈ રહ્યા છે. તો તંત્ર દોડતું થયું છે અને હાલમાં તકેદારીના ભાગરૂપે જે કેટલીક ટીમો છે તેને મોકલવામાં આવી છે, જે ખાસ ફોગિંગ તેમજ ટાંકાઓમાં દવા છંટકાવની કામગીરી કરશે. મહિના દિવસથી આ ડેન્ગ્યુએ ભરડો લીધો છે. આજ હોસ્પિટલમાં, શુભમ હોસ્પિટલમાં એક મહિના પહેલાં હું એડમિટ થયેલ હતો. અત્યારે મારા બાપાને દાખલ કરેલા છે. એ જ બાજુમાં ઉભેલા અનિલભાઈના એક જ ઘરના 4 પેશન્ટ ડેન્ગ્યુમાં અત્યારે આજ હોસ્પિટલમાં દાખલ છે. અને હવે જોઈએ સમાચાર સુપરફાસ્ટ. દિનેશ બામહણિયાના આરોપો પર હાર્દિક પટેલે પલટવાર કર્યો છે. કહ્યું છે, મારે કોઈના ખુલાસા આપવાની જરૂર નથી. તો દામહણિયાએ હાર્દિક પર સમાજ દગો કરવા માટેનો આક્ષેપ લગાવ્યો હતો. મોરબી નગરપાલિકાની વોર્ડ નંબર 2ની એક બેઠક પર આજે પેટા ચૂંટણી માટેનું મતદાન યોજાયું. આ બેઠક સ્ત્રી અનુસૂચિત અનામતવાળી હોવાથી આ સીટ પર ભાજપ, કોંગ્રેસ અને બસપાના મહિલા ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાવાનો છે. તો હાલ 19 મતદાન મથકોમાં 200 ચૂંટણી સ્ટાફ તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બોટાદમાં ખાખાઈ અને પાટી ગામના માલધારીઓએ હિજરત કરી છે અને બગોદરા પાસે પોતાના પશુઓ સાથે ધામા નાખ્યા છે. બંને ગામના બે પરિવારે 300 પશુઓ સાથે હિજરત કરી ઘાસચારા અને પાણીની તંગીને લઈને હિજરત કરાઈ છે. આજે રાજ્યના 4 મહાનગરોમાં તાતબેની પરીક્ષા લેવામાં આવી રહી છે. તો પરીક્ષાને ધ્યાનમાં લઈને સમગ્ર કેન્દ્રો પર સજ્જ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વખતે કુલ 98,156 ઉમેદવારો પરીક્ષા આપશે. તો 4 મહાનગરોમાં કુલ 474 સ્થળો પર આ પરીક્ષા લેવામાં આવી રહી છે. વર્ષ 2014માં લેવાયેલી ટાટની પરીક્ષામાં કુલ 60,000 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ટાટ 1ની પરીક્ષા દરમિયાન પેપર લીક થતાં ભારે હોબાળો મચ્યો હતો, જેને ધ્યાનમાં લઈને આ વખતે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવાઈ છે.
પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે ફરી એકવાર ઘટાડો નોંધાયો છે. સતત 10મા દિવસે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા છે. તો પેટ્રોલમાં 39 પૈસાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે કે ડીઝલમાં 35 પૈસાનો ઘટાડો નોંધાયો છે. દિવાળીના તહેવારમાં 4 દિવસ બેંક બંધ રહેશે. 4 દિવસ તમામ બેંકોમાં રજા રહેશે. બેંક બંધ હોવાથી રોકડની જે ખેંચ છે તે વર્તાઈ શકે છે. તો સરકારી કચેરીઓમાં પણ 5 દિવસનું મિની વેકેશન રહેશે. અરવલ્લીમાં રોગચાળાએ સકંજો કસ્યું છે. અરવલ્લીમાં ડેન્ગ્યુનો કહેર જોવા મળી રહ્યો છે. 3 દિવસમાં 10થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. બાળકોમાં ડેન્ગ્યુની સૌથી વધુ અસર જોવા મળી છે. અમદાવાદમાં વધુ એક વખત ટ્રાફિક પોલીસની ડ્રાઈવ યોજાઈ. શહેરના પશ્ચિમ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ શરૂ થઈ છે. વહેલી સવારથી જ ટ્રાફિક પોલીસ રોડ પર આવી ગઈ હતી. રવિવારની રજા હોવાથી મોલ પર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં ખાસ કરીને હિમાલયા, અઘોરા, ગુલમહોર, આર3 મોલ તેમજ સાથે જ 9 મોલ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. તો મોલ બહાર આડેધડ પાર્કિંગ કરનાર સામે પોલીસે લાલ આંખ કરી છે. બોટાદના કૃષ્ણસાગર તળાવમાંથી પાણી છોડવામાં આવ્યું છે. સૌની યોજના અંતર્ગત આ પાણી છોડાયું છે. તળાવમાં પાણી છોડવાની જે વાત હતી તે ખેડૂતો કરી રહ્યા હતા અને છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોએ માંગ કરી હતી, ત્યારે પાણી છોડતા હવે ખેડૂતોને રવિ પાક માટે પાણી મળી શકશે. વલસાડના ઉમરગામ તાલુકાના સંજાણમાં મુસ્લિમ મહિલાને 3 તલાક આપી તરછોડી દેવાઈ છે. મુસ્લિમ મહિલાઓને તેના પતિ દ્વારા અપાયા 3 તલાક. તો મસ્જિદમાં જમાતે કાગળ પર લખી 3 તલાક આપવામાં આવ્યા છે. એક સાથે 2 પરિણીતાને તલાકની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. તો એક પરિણીતાને લગ્ન જીવનના 10 મહિનામાં જ 7 મહિનાનો ગર્ભ છે અને આથી 2 જિંદગીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. પીડિતાના પરિવારને ઉમરગામ પોલીસ સ્ટેશન તરફથી કોઈ મદદ પણ નથી મળી, જેના કારણે પીડિતાના પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે. તો આ મામલે સરકારના 3 તલાકના કાયદાનું કડક અમલીકરણ કરાવવા માટેની માંગ થઈ રહી છે. ક્રેડિટ અને ડેબિટ કાર્ડના ઓટીપી નંબર મેળવીને છેતરપિંડી કરતું કોલ સેન્ટર દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યું છે. આ કોલ સેન્ટર યુપી દ્વારા ચલાવવામાં આવતું હતું. દેશના 15 રાજ્યોના એક્સિસ બેંકના ખાતેદારો આ છેતરપિંડીનો ભોગ બન્યા છે. દિલ્હીથી પોલીસે કોલ સેન્ટર સંચાલક 16 યુવતીઓ, 1 સગીરા સહિત 334 એટીએમ કાર્ડ કબજે કર્યા છે. આ ઉપરાંત 1275 જેટલા સીમ કાર્ડ સહિત કોલ સેન્ટર ચલાવવા માટેનો મુદ્દામાલ પણ કબજે કરી લેવાયો છે. મહત્વના સમાચાર તરફ નજર. તો વડોદરામાં કોંગ્રેસના અગ્રણી ભરત ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં ધરપકડની જે માહિતી મળી રહી છે, અજમેરની દરગાહ મામલે વિવાદાસ્પદ પોસ્ટ મામલે ધરપકડ કરવામાં આવી છે. તો સોશિયલ મીડિયા પર જે પોસ્ટ વહેતી થઈ હતી તે અંગે નારાજગી વ્યાપી હતી અને હવે મામલે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે, જ્યાં ધરપકડનો દોર જોવા મળ્યો છે. તો કોંગ્રેસના અગ્રણી છે ભરત ઠાકોર, જેમણે વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી અજમેરની દરગાહ મામલે. તેમણે વિવાદાસ્પદ પોસ્ટ મામલે તેમની ધરપકડ કરી લેવાઈ છે. તો સોશિયલ મીડિયા પર વહેતી થયેલી આ પોસ્ટ જેના કારણે સમાજમાં નારાજગી વ્યાપી હતી. મુસ્લિમ સંગઠનોની રજૂઆત બાદ ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસના અગ્રણી છે જેમની ધરપકડ કરવામાં આવી છે વડોદરા ખાતે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ કરવામાં આવી હતી, જેના કારણે મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હતી અને મુસ્લિમ સંગઠનોના આગેવાનો દ્વારા અંગે રજૂઆત કરાઈ હતી, ત્યારે હવે કાર્યવાહી જોવા મળી છે. મુસ્લિમ સંગઠનોની રજૂઆત બાદ, આગેવાનોની રજૂઆત બાદ ધરપકડ કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ફરીદ ખાન. ફરીદ, વડોદરા કોંગ્રેસના અગ્રણી ભરતભાઈની જે ધરપકડ કરવામાં આવી છે વિવાદાસ્પદ પોસ્ટને લઈને, શું કાર્યવાહી તેમના વિરુદ્ધ હવે થશે? વિદતા, જે રીતે જે અજમેર શરીફ જે ગરીબ નવાજની જે દરગાહ છે તેના વિશે આપત્તિજનક ફેસબુક ઉપર એક પોસ્ટ કરવાને લઈને જે ખાસ કરીને જે મુસ્લિમ સમાજ જે છે તેઓની લાગણી દુભાઈ હોવાની બિલકુલ વાત સાથે તેઓએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી અને જે પોસ્ટ જે આ વિવાદસ પોસ્ટ જે શેર કરી છે તે કોંગ્રેસના અગ્રણી ભરત ઠાકોરની સામે કાર્યવાહીની માંગ કરી હતી. આ પોલીસે સમગ્ર પોસ્ટ જોયા બાદ તેમાં આપત્તિજનક જે ટિપ્પણીઓ બિલકુલ જણાઈ આવતા કારેલીબાગ પોલીસે કાર્યવાહી કરી હતી. તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધી, સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધી ભરત ઠાકોરની ધરપકડ કરી. ત્યાં મુસ્લિમ સંગઠનોએ એકત્રિત થઈને માંગ કરતા આ કાર્યવાહી કરવામાં આવી છે. જે વિધાતા ફરીદ, આભાર માહિતી બદલ. તો મુસ્લિમ સંગઠનો અને તેના આગેવાનો દ્વારા રજૂઆત કરાઈ હતી
આ મામલે ફરિયાદ નોંધાવાઈ હતી અને ફરિયાદ નોંધાયા બાદ ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે. તો અજમેરની દરગાહ મામલે વિવાદાસ્પદ પોસ્ટ મામલે ધરપકડ કરી લેવાઈ છે કોંગ્રેસના અગ્રણી. દિલ્હીથી પોલીસે કોલ સેન્ટર સંચાલક 16 યુવતીઓ એક સગીરા સહિત 334 એટીએમ કાર્ડ કબજે કર્યા છે. આ ઉપરાંત 1275 જેટલા સીમ કાર્ડ સહિત કોલ સેન્ટર ચલાવવા માટેનો મુદ્દામાલ પણ કબજે કરી લેવાયો છે. ભેજાબાજ યુવતીઓએ અમદાવાદના એક સોફ્ટવેર એન્જિનિયરને પણ પોતાનો શિકાર બનાવ્યો. યુવતીઓએ એક નહીં બે નહીં પરંતુ 8 વખત ઓટીપી નંબર માંગી આ સોફ્ટવેર એન્જિનિયર પાસેથી 8 લાખ રૂપિયાની ઠગાઈ કરી. ઓનલાઈન પદ્ધતિમાં બનાસકાંઠા ડીસાના લોરવાળા ગામના જયંતિભાઈ પરમાર છેતરપિંડીનો શિકાર બન્યા છે. બેંક અધિકારીના નામ અજાણ્યા વ્યક્તિઓએ ફોન કરીને તેમનું ખાતું બંધ થઈ જશે તેમ કહી એટીએમનો પિન નંબર અને નેટ બેન્કિંગ નંબર માંગ્યો હતો. જયંતિભાઈને આ તમામ નંબર આપી દેતા બેંક ખાતામાંથી 2 લાખ રૂપિયાની ઉચાપત થઈ હતી. જયંતિભાઈએ બેંક અધિકારીને જાણ કરી ત્યારે તેઓને બેંક દ્વારા જાણકારી મળી કે 17-22 ઓક્ટોબરની વચ્ચે ટુકડે ટુકડે રૂપિયા 2 લાખ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ઉપાડી લેવાયા હતા. જયંતિભાઈએ મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સુરત અઠવા લાઇન વાડીફળિયા વિસ્તારમાં બાળકીના અપહરણના પ્રયાસ મામલે પોલીસને સફળતા મળી છે. અઠવા પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી છે. આરોપી અમૃત દેવી પૂજક બાળકીને બદઇરાદે લઈ જવા માંગતો હતો. સુરતના અડાજણમાંથી અભિયુત યુવકનો છુટકારો થયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર ખાતે દરોડા પાડ્યા હતા અને અપહરણકારો પાસેથી યુવકને છોડાવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે 2 મહિલા સહિત 8 લોકોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સવારે યુવકનું અપહરણ કરી લેવાયું હતું. યુવકના અપહરણના મામલામાં કારખાના માલિકે જ અપહરણ કર્યું હોવાનો ખુલાસો થયો છે. એમ્બ્રોઇડરીના કારખાનામાં મશીન પાર્ટ્સની ચોરી થઈ હતી. યુવકે જ પાર્ટ્સની ચોરી કરી હોવાની શંકાના આધારે કારખાના માલિકે યુવકનું અપહરણ કર્યું હતું. એન્ટવર્પ અને દુબઈમાં સુરતના હીરાના ઉદ્યોગપતિ પરિવારે નોંધાવી છે નાદારી. હીરા ઉદ્યોગપતિ પરિવારે 67 કરોડમાં નાદારી નોંધાવી છે અને સોમવાર સુધી આંકડો 100 કરોડ ઉપર પહોંચી જાય તેવી પણ શક્યતા છે. સુરત મુંબઈ ઉપરાંત દુબઈની બેંકોની પણ મોટી રકમ ફસાઈ છે. પરિવાર દુબઈ છોડી ભારત પરત ફર્યું છે. આ પરિવારે દુબઈમાં 23 કરોડ અને એન્ટવર્પમાં 44 કરોડમાં નાદારી નોંધાવી છે. ભરૂચના ખરોડમાં આવેલા આદર્શ કોમ્પ્લેક્ષમાં 3 દુકાનોના તાળા તૂટ્યા છે ત્યારે આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે આ મામલે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. રીગવા સમાચારમાં આગળ વધી જૂનાગઢના કેશોદમાં પાન અને ઇલેક્ટ્રિકની દુકાનમાં મધરાતી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શોર્ટ સર્કિટના કારણે 2 દુકાનોમાં આગ લાગી હતી. ભીષણ આગને કારણે દુકાનોનો 5 લાખનો મુદ્દામાલ બળીને ખાક થઈ ગયો છે ત્યારે ફાયર ફાઇટરની ટીમે મહાજહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી પાલનપુરના માલણ ગામે પહોંચ્યા છે. મુખ્યમંત્રી માલણ પ્રાથમિક શાળાના નવીન મકાનનું લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય મંત્રી હરિભાઈ તેમજ રાજ્યમંત્રી પરબત પટેલ ઉપસ્થિત રહ્યા ત્યારે સીએમએ દીપ પ્રગટાવીને કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું. અમદાવાદ પાલડી ભાગ વિસ્તારના આરએસએસ સ્વયંસેવકો દ્વારા પથ સંચાલન કરાયું છે. તો વિજયાદશમી બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પથ સંચાલનનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે અમદાવાદના 7 ભાગમાં પથ સંચાલન યોજાય છે ત્યારે આ પથ સંચાલનમાં 300 સ્વયંસેવકો જોડાયા છે. અમદાવાદના પાલડીમાં આરએસએસ દ્વારા પથ સંચાલન યોજવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં આરએસએસના કાર્યકરો જોડાયા હતા ત્યારે આ કાર્યક્રમમાં કોમી એકાલસ પણ જોવા મળ્યું હતું. અહીં વસતા સ્થાનિક મુસ્લિમ આગેવાનોએ આરએસએસ પથ સંચાલન રેલીનું સ્વાગત કર્યું હતું અને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ભરૂચ જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી દ્વારા હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. 19 ઐતિહાસિક સ્થળોને પુનઃજીવંત કરવાનો પ્રયાસ થયો જેમાં કલેક્ટર રવિકુમાર અરોરા સહિત આગેવાનોએ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ તેના વિકાસ માટે પણ ચર્ચા વિચારણા થઈ. પીએમ મોદીએ 49મી વાર રેડિયો પર મન કી બાત કરી છે જેમાં પીએમ મોદીએ નર્મદામાં બનેલી વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર ભારતીયોને ગર્વ હોવાની વાત કરી. પીએમએ જણાવ્યું છે કે જમીન સાથે જોડાયેલા સરદાર હવે આકાશ શોભાવશે તો આ નિમિત્તે યોજવામાં આવેલા રન ફોર યુનિટી કાર્યક્રમમાં જોડાવા સૌ કોઈને તેમણે અપીલ કરી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત જાપાન વચ્ચે યોજાનાર 13મા વાર્ષિક સંમેલનમાં ભાગ લેવા માટે જાપાન પહોંચ્યા છે. આ વાર્ષિક સંમેલન દરમિયાન પીએમ મોદીએ શિન્ઝો આબે સાથે મુલાકાત કરી હતી. તો બે દિવસ સંમેલન દરમિયાન ભારત જાપાનના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા થાય તેવી શક્યતા છે. છત્તીસગઢના વિજાપુરમાં થયેલા નક્સલી હુમલામાં સીઆરપીએફના 4 જવાનો શહીદ થયા છે, જ્યારે કે 2 જવાન ગંભીર રીતે ઘવાયા છે. આ હુમલો ત્યારે થયો જ્યારે સીઆરપીએફની 168મી બટાલિયનના જવાનો બાસાગુડા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે કે સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માને રજા પર ઉતારી દેવા પાછળ એક ષડયંત્ર રહેલું છે. આ ષડયંત્ર વડાપ્રધાન કાર્યાલય, સીવીસી કમિશનર તેમજ ડીઓપીટી સામેલ છે. દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ 40 પૈસા અને ડીઝલ 33 પૈસા, જ્યારે કે મુંબઈમાં પેટ્રોલ 39 પૈસા અને ડીઝલ 35 પૈસા સસ્તું થયું છે. બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી આજે તેલંગાણામાં રેલીને સંબોધિત કરશે. આ રેલી બાદ માયાવતી બસપાના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. મહત્વનું છે કે તેલંગાણા વિધાનસભાની ચૂંટણી 7 ડિસેમ્બરે યોજાઈ રહી છે, જેને લઈને તેલંગાણામાં ચૂંટણી પ્રચાર જોરશોરમાં છે. આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ રાજસ્થાનના પ્રવાસ પર છે. આ પ્રવાસ દરમિયાન કેજરીવાલ જયપુરમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે. મહત્વનું છે કે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી 7 ડિસેમ્બરે યોજાવા જઈ રહી છે. ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ આજથી કતાર અને કુવૈતના 4 દિવસના પ્રવાસ પર છે. સુષ્મા સ્વરાજ સૌપ્રથમ કતાર જશે અને કુવૈત જશે. ત્યારબાદ આ પ્રવાસ દરમિયાન સુષ્મા સ્વરાજ બંને દેશ સાથે ઉર્જા સુરક્ષા અને રોકાણના મુદ્દા પર ચર્ચા કરશે. મહત્વનું છે કે આ બંને દેશ પાસેથી ભારત તેની જરૂરિયાતના 50% કુદરતી ગેસ આયાત કરે છે. દિલ્હીના ભૂતપૂર્વ સીએમ મદનલાલ ખુરાનાનું 82 વર્ષની ઉંમરે શનિવાર રાત્રે નિધન થયું છે. ખુરાના છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. ખુરાના 2004માં રાજસ્થાનના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. તો તેઓ 4 વખત વિધાયક રહ્યા હતા અને 1993 થી 1996 સુધી દિલ્હીના મુખ્યમંત્રી પદે રહ્યા હતા. તો દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મદનલાલ ખુરાનાનું નિધન થયું, જ્યારે વડાપ્રધાને આ મામલે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ઇંગ્લેન્ડની ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને સ્ટ્રેટેજિક ફોરસાઇટ ગ્રુપના એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાનની ધરતી પર વિકસી રહેલા આતંકવાદના કારણે પાકિસ્તાને માનવતા માટે સીરિયા કરતાં પણ 3 ગણું ખતરનાક છે. પાકિસ્તાનમાં આતંકવાદીઓના મૂળિયા ખૂબ જ મજબૂત રીતે પેસેલા છે અને તે આતંકવાદીઓના રહેવા માટેનું સ્વર્ગ છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને સ્ટ્રેટેજિક ફોરસાઇટ ગ્રુપના રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે અફઘાન તાલિબાન અને લશ્કરે તૈયબા એ ભવિષ્યમાં વૈશ્વિક સુરક્ષા માટે ખતરા સમાન બની રહેશે. મોટાભાગના આતંકવાદીઓના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે, ત્યારે અફઘાનિસ્તાનમાં રહેલા આતંકવાદી જૂથોનું સંચાલન પાકિસ્તાનની મદદથી થાય છે. અમેરિકાના પીટર્સબર્ગમાં શનિવારે એક સિનેગોગ પાસે થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં 11 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે કે 6 લોકોને ઇજા થતા તેમણે સારવાર અર્થે ખસેડાયા છે. આ હુમલો ત્યારે થયો જ્યારે લોકો એક પાર્ટીમાં હતા, જ્યાં આવી ચડેલા હુમલાખોરે અચાનક જ અંધાધૂંધ ફાયરિંગ કરી દેતા અફરાતફરી મચી ગઈ હતી. હુમલાખોરે પોલીસ સમક્ષ સરેન્ડર પણ કરી લીધું છે. હુમલાખોર રોબર્ટ બોવર્સની પોલીસે ધરપકડ કરી છે. એફબીઆઈ આ ઘટનાની વધુ તપાસ કરી રહ્યું છે. પીટર્સબર્ગમાં યહૂદી પ્રાર્થના સભામાં ગોળીબારની ઘટના બાદ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે આ ઘટના હૃદયને તોડનારી અને હચમચાવનારી છે. ઇઝરાયેલના લોકો ગોળીબારમાં ઘાયલ લોકો થયા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પીટર્સબર્ગ ગોળીબારની ઘટના અંગે કહ્યું છે કે આ એક ભયાનક ઘટના છે. ધિક્કારના નામે અમેરિકામાં અને વિશ્વમાં આ પ્રકારની ઘટનાઓ બને છે, ત્યારે આ પ્રકારના ગુનાઓ કરનારને મોતની સજા થવી જોઈએ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત આવવાના આમંત્રણને નકાર્યું છે. ભારત સરકારે વર્ષ 2019ના પ્રજાસત્તાક દિવસ પૂર્વના દિવસે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવા માટે ડોનાલ્ડ ટ્રમ્પને આમંત્રણ મોકલાવ્યું હતું. જો કે વ્યસ્તતાના લીધે ડોનાલ્ડ ટ્રમ્પે આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ મૈત્રીપાલ સિરિસેનાએ બરતરફ કરેલા વડાપ્રધાન રાનિલ વિક્રમાસિંઘને સુરક્ષા તેમજ વાહનની સુવિધા પરત ખેંચી લીધી છે. શુક્રવારે રાષ્ટ્રપ્રમુખ સિરિસેનાએ વિક્રમાસિંઘને વડાપ્રધાન તરીકે બરતરફ કર્યા હતા અને નાટકીય રીતે મહિન્દ્રા રાજપક્ષેને વડાપ્રધાન પદેથી શપથ લેવડાવ્યા છે. શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ સિરિસેનાએ શ્રીલંકાની સંસદને 16 નવેમ્બર સુધી મૂછિત કરી છે. મહત્વનું છે કે રાનિલ વિક્રમાસિંઘે
खास संसद स्पीकर ने पत्र लखी संसद इमरजन्सी सत्र बोला मांग की थी। तरह श्रीलंका संसद सत्र 5 नवम्बरे श्रीलंका में जोवा मळी रहेल राजकीय अस्थिरता वच्चे राष्ट्रप्रमुख सिरिसेना आज श्रीलंका की जनता ने संबोधन करशे। ज्यारे श्रीलंका में नवा कैबिनेट की जाहरात सोमवारे करवामां आवशे। श्रीलंका में थयेली राजकीय उथलपाथल बाद वैश्विक स्तरे चीने सौ प्रथमवार तेनी प्रतिक्रिया आपी छे, जेमां श्रीलंका में रहेवा चीनना राजदूत चेंग श्रीलंकाना नवनियुक्त वडाप्रधान महिंद्रा राजपक्षे ने मळ्या छे अने तेने अभिनंदन पण तेमणे आप्या हता। महिंद्रा राजपक्षे चीनना समर्थक छे अने भारतना विरोधी छे। समय से समाचार समाप्ति नो पण वधु समाचार अने अपडेट्स माटे आप जोड़ायेला रहो न्यूज 18 गुजराती साथे। आ उपरांत सोशियल मीडिया थकी पण आप न्यूज 18 गुजराती साथे जोड़ायेला रही शको छो। तेनी साथे ज आप अमारी वेबसाइट न्यूज 18 गुजराती.com पर लॉग ऑन पण करी शको छो। नमस्कार।